હેલો, નમસ્કાર, જય દ્વારકાધીશ. તો છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે છીએ અત્યારે આપણે, અને હાલ જોઈ શકો છો આપ, એકદમ ગ્રીનરી છે ને સરસ ફોરેસ્ટ એરિયા છે. અહીંયા ઘર ઘનઘોર જંગલ છે, ને આપણા એક મિત્રની બાઇક આપણે મળી ગઈ છે. આપણે બસ થ્રુ આવ્યા છે, પણ આપણા મિત્ર છે એની બાઇક મળી ગઈ છે, જેથી આપણે આ છોટાઉદેપુર જિલ્લામાં થોડુંક રાઇડ કરવાના છીએ. તો રાઇડિંગ તમે જુઓ અને મજા આવશે. સરસ એરિયા છે અહીંયા, તો આપ જોઈ શકો છો મસ્ત રસ્તો છે જંગલમાં, અને આ બધું આખું જંગલ જ છે. તો ચાલો કરીએ રાઈડ અને જઈએ પાવીચેતપુર સાઈડ. તો આપણી આ બાઇક છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડની બાઇક છે. તો મિત્રો, રસ્તાનો નજારો ઉઠાવો તમે, તો જોઈ શકો છો આ પ્રમાણે વ્યૂ છે. આના ખૂબ સરસ છે. આપણી જોડે માઇક નથી એટલે થોડુંક વોઇસ ક્વોલિટી એડજસ્ટ કરી લેજો. તો વિડીયો પૂરો જોજો, વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ખૂબ સરસ નજારો છે જોવો તમે રસ્તાનો. તો આ પ્રમાણે જુઓ. Thank you.
એકદમ શાંત વાતાવરણ છે ભાઈ. અત્યારે આપણે હાથીપગલા ગામમાં હાજર છીએ અને અહીંયાથી એક ડુંગર પણ છે અહીંયા આજુબા પાછળ, બહુ સરસ ડુંગર છે. તો એ ડુંગરમાં હાથીના પગના નિશાન છે એવું અહીંયાના લોકોનું માનવું છે. અને હાલ આપણે જવાની ગણતરી હતી, પરંતુ અત્યારે સમયના અભાવે એ ડુંગર તમને નહીં બતાવી શકું, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે વિઝિટ કરીશું ત્યારે અમે એને બતાવવાનો કોશિશ જરૂરથી કરીશ. તો અત્યારે એ ડુંગર અહીંયાથી થોડોક છેટો છે અને મારે સાથે પાસે ટાઈમ નથી એટલો કે ત્યાં જઈ શકીએ, તો આપણે નેક્સ્ટ ટાઈમ એનો જરૂરથી કવર કરીશું. આ જિલ્લામાં ઘણું બધું રહસ્યમય જાણવા જેવું છે, એટલા માટે ફરીથી આપણે આમાં વિઝિટ કરવાના જ છીએ. અહીંયાથી મિત્રો પાણી આવતું હશે, પાણીનું એટલું પ્રેશર આવે છે ને કે આ વૃક્ષના મૂળિયા પણ ધોઈ નાખ્યા છે.